जरा वाँचो तो अहीं फकरो आपेलो छे, ए फकरो आपणे वाँचवानो छे। रूपाली अने ऋत्विक बन्ने गया बगीचामां, बन्ने बाकड़े बैठा, बन्ने पाका मित्र। बगीचामां लीलाछम वृक्षो, वृक्षों पर रूपाड़ा पक्षीओ। रूपालीना माथा पर अचानक टप दईने कई पड़्यू, ऋत्विके ऊपर जोयू अने हस्यो। त्यां तेमना शिक्षक आव्या, रूपालीने रूमाल आपीने खड़खड़ाट हस्या। शिक्षक सामे जोईने रूपाली अने ऋत्विक पण खूब हस्या। हवे अहींया सुधारीने लखो, हवे आपणे फकरो वांच्यो तो અહીંયા જે વાક્યો છે એ વાક્યોમાં કંઈક ભૂલ છે, બરાબર? તો આપણે એ ભૂલને સુધારવાની છે। અહીંયા પહેલું, રૂપાલી અને શિક્ષક બાકડા પર બેઠા, તો રૂપાલી અને શિક્ષક બાકડા ઉપર બેઠા હતા? ના, રૂપાલી અને ઋત્વિક બંને બગીચામાં ગયા હતા, તો રૂપાલી અને ઋત્વિક બાકડે બેઠા। તો આપણે અહીંયા લખવાનો જવાબ, રૂપાલી અને ઋત્વિક, શિક્ષક આવશે નહીં, રૂપાલી અને ઋત્વિક બાંકડા પર બેઠા। છેલ્લે પૂર્ણ વિરામ। નંબર બે, ઋત્વિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું, તો આ વાક્ય તો ખોટું છે, આપણે ફકરો વાંચ્યો તો એમાં તો શું થયું હતું, ઋત્વિકના માથા ઉપર પડ્યું હતું? ના, કોના માથા ઉપર પડ્યું હતું? વેરી ગુડ, રૂપાલીના। તો આપણે અહીંયા જવાબમાં લખીશું, રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું। અહીંયા ઋત્વિક ખોટું લખેલું છે નામ, તો ફક્ત આપણે ઋત્વિકની જગ્યાએ રૂપાલી જ લખવાનું છે, અને આખું વાક્ય સેમ છે। નંબર ત્રણ, રૂમાલ ખડખડાટ હસ્યો, હવે રૂમાલ ખડખડાટ હસે ખરો? ના, તો રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા, તો રૂમાલ હસ્યો નહોતો, પણ રૂપાલીને રૂમાલ આપીને કોણ હસ્યું હતું? તેમના શિક્ષક। નંબર ચાર, પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા, બંને મિત્રો એટલે કોણ? રૂપાલી અને ઋત્વિક, તો રૂપાલી અને ઋત્વિક પક્ષી સામે જોઈને હસ્યા હતા? ના, શિક્ષક સામે જોઈને હસ્યા હતા। તો આપણે જવાબમાં લખીશું, શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા, પક્ષીની જગ્યાએ ફક્ત શિક્ષક લખવાનું છે। નંબર પાંચ, રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા, હવે એવું વાક્ય હતું રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ? ના, લીલાછમ વૃક્ષો હોય, લીલા કલરના વૃક્ષો હોય ને, તો લીલાછમ વૃક્ષો હોય, અને રૂપાળા પક્ષીઓ એટલે સુંદર પક્ષીઓ। તો આપણે અહીંયા જવાબમાં લખીશું, લીલાછમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા, અને બધામાં પાછળ છેલ્લે હંમેશા વાક્ય પૂરું થાય પછી પૂર્ણ વિરામ મૂકવાનું। કોને શું મળશે, ભૂલ ભૂલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો। હવે અહીંયા જુઓ, ભૂલ ભૂલામણી છે, ભૂલ ભૂલામણી એટલે શું, કે ઘણા બધા રસ્તા હોય, ભૂલી જવાય, ભૂલમાંથી બીજા રસ્તા ઉપર ચડી જવાય, તો આ એક ભૂલ ભૂલામણી છે, બરાબર? તો આપણે શોધવાનું છે આમાં કે કોને શું મળશે। હવે આ ટોપીવાળો છોકરો છે, બરાબર, આ ચોટલાવાળી છોકરી, આ ચશ્માવાળી છોકરી,
अने आ चश्मा वाळो छोकरो अने नीचे अहींया अहींया वाहनो आपेला छे रिक्षा बाइक गाड़ी साइकल तो कोने शू मळशे आपणे एमने पहोंचाड़वाना छे बराबर साचा रस्ता उपर तो आपणने ख्याल आवशे कि कोने शू मळ्युं। હવે અહીંયા ટોપીવાળો છોકરો છે તો એને અહીંયાથી આ રસ્તો એનો છે બરાબર તો એ અહીંયાથી પસાર થશે તો આપણે જોઈએ કે અહીંયાથી પસાર થતાં એને કયું વાહન મળે છે તો આપણે જુઓ જ્યાં રસ્તો હોય જો ઊંધા રસ્તે ચડશો તો તમે બહાર નીકળી શકશો નહીં તો અહીંયા આપણે જુઓ તો આ રીતે તમારે રસ્તો શોધવાનો છે જુઓ શું મળી ગયું ટોપીવાળા છોકરાને રિક્ષા મળી ગઈ તો એ જ રીતે ચોટલીવાળી જે ચોટલાવાળી છોકરી છે પછી ચશ્માવાળી છુટ્ટાવાળવાળી અને જે ચશ્માવાળો છોકરો છે એ તમારે જાતે રસ્તો શોધવાનો છે। खाली जग्या पूरो पेज नंबर 39। हवे अहींया नंबर एक चश्मावाड़ा अहींया खानू छे त्यां आपणे लखवानू छे खाली जग्या ने खाली जग्या मळी बराबर। चलो हवे चश्मावाड़ा तो चश्मावाड़ा तो छोकरा ज होय छोकरी होय चश्मावाड़ी होय तो छोकरी होय तो अहींया आपणे शुं लखीशुं चश्मावाड़ा छोकरा। હવે છોકરાને શું મળ્યું તમે બધાએ રસ્તો શોધ્યો ને શું મળ્યું તું એને કયું વાહન મળ્યું વેરી ગુડ સાયકલ તો આપણે અહીંયા સાયકલ લખીશું ચશ્માવાળા છોકરાને સાયકલ મળી। નંબર બે બે ચોટલાવાળી હવે બે ચોટલા તો કોના હોય કે છોકરાને તો હોય નહીં બે ચોટલા કોને હતા છોકરીને હતા ને એક છોકરીને બે ચોટલા હતા જ્યારે બીજી છોકરીને છુટ્ટાવાળ હતા હવે બે ચોટલાવાળી તો અહીંયા છોકરી જ આવે છોકરીને શું મળ્યું એને શું મળ્યું હતું એને કયું વાહન મળ્યું હતું બાઇક તો બાઇક મળી। નંબર ત્રણ ખાલી જગ્યા છોકરીને ખાલી જગ્યા મળી હવે જુઓ ચોટલાવાળી તો આવી ગઈ બરાબર પછી રહી ગઈ ચશ્માવાળી તો આપણે અહીંયા ચશ્માવાળી લખીશું ચશ્માવાળી છોકરીને શું મળ્યું કાર મળી તો આપણે અહીંયા કાર લખીશું। નંબર ચાર ખાલી જગ્યા છોકરાને હવે કયો છોકરો બાકી રહ્યો પહેલાં કયો આવી ગયો પહેલાં તો ચશ્માવાળો છોકરો આવી ગયો પછી બીજો કયો બે છોકરા હતા બે છોકરીઓ હતી તો કયો છોકરો રહી ગયો ટોપીવાળો જેને ટોપી પહેરી હતી ને તો ટોપીવાળા છોકરાને શું મળ્યું હતું રિક્ષા તો આપણે અહીંયા રિક્ષા લખીશું।